नमस्कार मित्रों, गुड मॉर्निंग। आज नु आपणो प्रकरण 16 पर्यावरणीय समस्याओ। काले आपणे हवाने शुद्ध करवाना कारणो एनी बे पद्धतिओ बण्या था। आजे आपणे दिल्हीनी पर्यावरणीय समस्याओ अने तेना उपायो विशे चर्चा करीशुं। दिल्हीनी पर्यावरणीय समस्यानी आपणे वात करीए तो 1990 नी आंकड़ाकीय माहिती प्रमाणे विश्वना 44 देशों विश्वना प्रदूषित देशों क्रम आंकवामां आव्यो हतो। तो ई मुजब दिल्ली 44 मां क्रमे हतो, एटले आपणो दिल्ली शहर भारतनो ई प्रदूषित शहर कहेवामां आवे छे। एवुं कहेवामां आवे छे के तमे राजस्थान अने गुजरातना कुल वाहनोनी गणतरी करो तो एना जेटली गणतरी तमने એટલા વાહનો તમને દિલ્હીમાં જોવા મળે છે, એટલે આ પ્રદૂષિત શહેર કહેવાય છે ભાઈ, બરોબર। હવે એના પછી વાત કરીએ તો દિલ્હીમાં પર્યાવરણીય સમસ્યાઓ વાયુ પ્રદૂષિત થાય એનું મુખ્ય કારણ છે એમાં સંખ્યાબંધ વાહનો, બરોબર। આવા પર્યાવરણીય સમસ્યાઓ વધી ગઈ હોવાને કારણે એક કોર્ટમાં માનવ અરજી પણ દાખલ કરેલી હતી। માનવ અરજીથી શું થાય છે તો કે અમુક પર્યાવરણીય સમસ્યાઓને નિવારવાનું અમુક કારણો એમાં દર્શાવેલા હોય છે, બરોબર। પ્રદૂષણ કેમ ઘટાડવું એવા કારણો એમાં દર્શાવેલા હોય છે। હવે આપણે એના ઉપાયો જોઈએ કે ભાઈ દિલ્હીમાં પર્યાવરણીય સમસ્યાઓ દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ। તો કે જાહેર ટ્રાન્સપોર્ટેશન બસ હોય, અંદર જે સિટી બસ ને એક્સેટ્રા જે ચાલતું હોય એની વાત કરું છું હું મિત્રો। જાહેર ટ્રાન્સપોર્ટેશન બસમાં ડીઝલના સ્થાને શું વાપરવામાં આવશે તો કે સીએનજી। સીએનજી શું છે તમને ખબર છે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, બરાબર છે। હવે ડીઝલના સ્થાને સીએનજી ઈ આપણે આગળ ચર્ચા કરીશું। અત્યારે દિલ્હીમાં પર્યાવરણીય સમસ્યાઓ સુધારવા માટેના ઉપાયોની આપણે ચર્ચા કરીશું। જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલના સ્થાને શું વાપરશું આપણે, સીએનજી વાપરશું। જૂના જે વાહનો છે જેની એન્જિનની કાર્યક્ષમતા ઘટી ગઈ છે, બરોબર, એમાં વધુ હાઇડ્રોકાર્બન્સ જેવા પદાર્થો ઉત્પન્ન થાય છે, પેટ્રોલ ડીઝલનું અપૂર્ણ દહન થાય છે, એવા વાહનોનો નિકાલ કરીશું। સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરીશું। સીસા રહિત પેટ્રોલ શું કામે, એ આપણે કાલે ચર્ચા કરી હતી તમને ખબર હોય તો। સીસાયુક્ત પેટ્રોલ વાપરવાથી શું થાય છે તો કે સીસાયુક્ત પેટ્રોલ વાપરવાથી પેલેડિયમ, રોડિયમ આવી ધાતુઓ જે ઉદ્દીપક તરીકે વર્તે છે એ નિષ્ક્રિય થઈ જાય છે, એટલે સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ કરશું, બરાબર છે। વાહનોમાં કેટલાઇટિક કન્વર્ટર આપણે કાલે ભણ્યા હતા યાદ હોય તો તમને, આ કેટલાઇટિક કન્વર્ટર ઉદ્દીપકીય ઉત્પ્રેરક જેને કીધું હતું આપણે, બરાબર, એનો ઉપયોગ કરશું। પછી બધા જ જે વાહનો છે, હમણાં આ સમસ્યા થઈ હતી તમને ખબર હોય તો, બધા વાહનોને પીયુસી આપણે કાઢશું। એનાથી શું થાય છે, જે વાહનોની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય, એન્જિનની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય, એવા વાહનોનો આપણે શું કરીશું, નિકાલ કરીશું, બરાબર છે। હવે આ સમગ્ર પ્રક્રિયાથી થાય છે શું ભાઈ, તો SO2 અને CO2નું સ્તર દિલ્હીમાં નીચું આવી ગયું છે, બરાબર। આ બધા ઉપાયો કરવાથી દિલ્હીમાં પર્યાવરણીય સમસ્યાઓ મહદ અંશે થોડીક ઘટી છે, બરાબર છે। હવે મેં અહીંયા વાત કરી સીએનજીની, તો એ મુદ્દો આપણે અત્યારે લઈશું। સીએનજી ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે, બે માર્કમાં તમને કારણ પૂછી શકે છે, બરાબર, અથવા બે માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે છે। સીએનજી ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે વિધાનની ચર્ચા કરો અથવા કારણ આપો। સીએનજી છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સૌથી સારી રીતે દહનક્ષમ થઈ શકે છે, બરાબર છે। પછી બીજો મુદ્દો છે, સીએનજીનું પેટ્રોલ ડીઝલ કરતાં વાહનોમાં દહન વગરનો ઓછો અંશ રહે છે, એટલે કે સીએનજી છે ને એ લગભગ 100% જેટલું દહન થઈ જાય છે, એ પેટ્રોલ ડીઝલ કરતાં ઓછું એન્જિનમાં વાહનમાં રહી જાય છે, બરાબર છે। આના પછી પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું છે, એટલે એ પણ એક સારો એવો ઉપાય કહેવાય એનો, બરાબર છે।
પછી એનું મહત્વનું કામ ચોરી થઈ શકતું નથી ભાઈ બરાબર છે તમારી ગાડીને પેટ્રોલમાં ડીઝલ હોય ને પેટ્રોલ કે ડીઝલ હોય ગાડીમાં બરાબર તો એ ચોરી થઈ શકે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કોઈથી ચોરી થઈ શકતો નથી બરાબર એટલે સીએનજી ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે એનું મુખ્ય કારણ આ ચાર મુદ્દા દ્વારા તમે એને સમજાવી શકો છો હવે યુરો 3 ના ધારા ધોરણો આપણે ભણવાના છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલ આ સિવાય પર્યાવરણીય સમસ્યાને નિવારવા માટે યુરો 3 ના ધારા ધોરણો સમજાવો બે માર્કમાં તમને પૂછી શકે છે આ પાઠમાંથી બે માર્કના પ્રશ્ન પૂછાય છે અને બે માર્કના એક એક એમસીક્યુ એટલે બે એમસીક્યુ પૂછાય છે બરાબર છે હવે યુરો 3 ના ધારા ધોરણની આપણે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફર અને સુગંધિત પદાર્થનો ઓછો ઉપયોગ થાય એવું આપણે કંઈક કરવાનું છે બરાબર છે સલ્ફરની માત્રા પેટ્રોલમાં હોય છે પણ કેટલી રાખવાની યુરો 3 એ સમજાવ્યું આપણને કે પેટ્રોલમાં સલ્ફરની માત્રા કેટલી હોવી જોઈએ 150 પીપીએમ હોવી જોઈએ જ્યારે ડીઝલમાં 350 પીપીએમ પર નિયંત્રણ હોવું જોઈએ આટલું સલ્ફર હશે તો ચાલશે બરાબર છે પછી તો કે પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરને કેટલા તો કે 35% નીચે રાખવો જોઈએ જેથી કરીને પ્રદૂષણ ઘટાડી શકાય બરાબર છે બળતણને અનુરૂપ એન્જિનમાં કંઈક સુધારો કરવો જોઈએ દાખલા તરીકે કોઈ વાહનો છે એ ડીઝલના હોય તો એની રચના એની અંતસ્થ રચના મેકેનિકલ રચના કંઈક અલગ હોવી જોઈએ પેટ્રોલ છે તો એની મેકેનિક રચના કંઈક અલગ હોવી જોઈએ આમ પેટ્રોલ અને ડીઝલના આધારે એના બળતણના આધારે એની વાહનોની અંતસ્થ રચના કંઈક ફેરફાર કરવો જોઈએ જેથી કરીને પ્રદૂષણ ઘટાડી શકાય હવે 1997થી 2005ની આપણે વાત કરીએ તો દિલ્હીમાં CO2 અને NO2નું નોંધપાત્ર પ્રમાણ ઘટાડી શકાય છે આવા ઉપાયો કરવાથી આટલા સાલની વચારે જે એની પહેલાં જે પ્રદૂષણ હતું એના કરતાં નોંધપાત્ર રીતે એમાં ઘટાડો થયો છે બરાબર છે એટલે હું અહીંયા વાત કરી દઉં તમને તો દિલ્હીની પર્યાવરણીય સમસ્યાઓ અને તેના ઉપાયો સીએનજી ડીઝલ કરતાં શ્રેષ્ઠ છે અને યુરો 3ના ધારાધોરણો આવા ત્રણ નાના નાના બે માર્કના ક્વેશ્ચન આપણે બોર્ડ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ અને આ સિવાય આમાંથી નાના નાના તમને એમસીક્યુ પણ પૂછી શકે છે કે યુરો 3ના ધારાધોરણ પ્રમાણે પેટ્રોલની સલ્ફરમાં માત્ર તો 150 પીપીએમ ડીઝલમાં 350 પીપીએમ બરાબર આવું નાના નાના એમસીક્યુ તરીકે આપણને પૂછાઈ શકે છે.